તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર છે લોકસભાને લઈને. જી હા, લોકસભામાં આજે નાગરિક સંશોધન બિલ પસાર થશે, અહેવાલો સામે આવી રહ્યા છે. તો લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ આજે રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે અહીંયા પણ લોકસભામાં પણ આજે હંગામો જોવા મળે તો નવાઈ નહીં. ભાજપે પોતાના સાંસદોને પણ વ્હીપ જારી કર્યું છે. કોંગ્રેસ પણ પોતાના સાંસદો માટે વ્હીપ જારી કર્યું છે. ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જારી કર્યું છે. તો જે રીતે મહત્વપૂર્ણ સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે, લોકસભામાં પણ ગરમાગરમીનો માહોલ આજે જોવા મળે તેવા અહેવાલો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. કારણ કે આજે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કરશે. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કામેશ. કામેશ, એક તરફ ગુજરાતમાં વિધાનસભાનો ઘેરાવ, ગાંધીનગરમાં ગરમાગરમી, ત્યાં જ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. દિલ્હીમાં પણ લોકસભામાં આજે ગરમાગરમી જોવા મળશે અને કારણ માત્ર એક, લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને રજૂ કરાશે. બિલકુલ બિનજીર, આપને જણાવી દો કે 60 વર્ષ જૂના નાગરિકતા કાનૂનને બદલવા માટે નરેન્દ્ર મોદી સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે, જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019, જે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ જેને કહેવાય છે, તે આજે રજૂ કરવાના છે. આ વિધેયક જે છે તે લોકસભામાં દૈનિક કામકાજ જે છે તેને લઈને સૂચિબદ્ધ તૈયાર કરાયું છે, અને જેને લઈને કહી શકાય કે આ બાબતને લઈને પાર્ટીએ સાંસદોને 3 દિવસ માટે વ્હીપ પણ જારી કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે જો આ બિલ ઉપર એક નવો નિયમ બને છે તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનને કારણે ત્યાંથી ભાગીને આવેલા જે હિન્દુ, ઈસાઈ, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો જે છે એ સીએબી કેબ હેઠળ ભારતની નાગરિકતા તેમને આપી શકાશે. જી જી, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો આ બિલથી જે રીતે સંવાદદાતા કામેશે પણ જણાવ્યું કે 60 વર્ષ જૂનું આ બિલ છે, પરંતુ આખરે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલને રજૂ કરશે. લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ થશે રજૂ.